नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण छ विषय गणित चैप्टर नंबर 5 पायाना आकारों की समझूती। विद्यार्थी मित्रों, आप आगना लेक्चर में लघुकोण, गुरुकोण, काटकोण, पछी सरलकोण, प्रतिबिंब कोण आ बधाज विषय आगना लेक्चर में माहिती मेळवी चूक्या छे। पण आपणे एमना माप खबर हती, माप अपने डायरेक्ट आपी दीधा था कि काटखूणो होय तो एनु 90° थाय, सरलकोण होय तो 180° थाय, प्रतिबिंब कोण होय तो 180° करता वधारे जोय खूणानुं माप, बराबर। तो आ बधी ज माहिती आपणने खबर छे। पण ज्यारे अज्ञात खूणो आपणने आपेलो होय, अज्ञात खूणो बराबर, तो एनुं माप आपणे कई रीतना मेळवुं, खूणानुं माप ए आपणे आजे समजवानुं छे कि खूणानुं माप आपणे कई रीतना मेळवानुं, बराबर। तो जोई आजनो टॉपिक छे खूणो मापवो। खूणो सेनाथी मापवामां आवे छे? खूणो सेनाथी मापवामां आवे छे? आपणा कंपास पेटीमां जे साधन नुं नाम छे कोण मापक, जे अर्धवर्तुळ होय छे, हुं तमने बताव, મારી પાસે આવું છે, બરાબર। પણ તમારી પાસે અર્ધવર્તુળ આકારનું જે આ સાધન છે તેને આપણે કે કોણ માપક કહેવામાં આવે છે, બરાબર। કઈ રીતના માપ મેળવવું એ આપણે હમણાં સમજવાના છીએ, બરાબર। હવે ખૂણાના માપને અંશમાં દર્શાવાય છે, ખૂણાનું જે માપ હોય એને અંશમાં દર્શાવાય છે, જો અહીં ટપકું હોય એને શું બોલવામાં આવે છે, અંશ, શું બોલવામાં આવે છે, અંશ। પછી બીજી વસ્તુ, એટલે કે 90° અને 90° એમ વંચાય છે। ખાસ ધ્યાન રાખજો, આપણું છઠ્ઠું ધોરણ છે પણ આગલા ધોરણમાં હજી ઘણી બધી વસ્તુ આવશે, બરાબર। એટલે આ તમારું છઠ્ઠું ધોરણ છે, પાયો છે આગળના ધોરણનું, આ 10મા ધોરણ સુધી આ બધું જ આવશે। એટલે તમને છઠ્ઠા ધોરણમાં શીખેલા હશો તો 10મા ધોરણ સુધી તમને કામ લાગ્યું આવશે, બરાબર। ત્યાર પછી કોણ માપક અર્ધવર્તુળ છે, મેં તમને વાત કરી કોણ માપક કેવું છે, અર્ધવર્તુળ, બરાબર। આપણે આખું વર્તુળ કરી, આખું વર્તુળ છે પણ એના મેં બે, આપણે બે ભાગ કરી નાખી, અહીંથી આમ ભાગ કરી નાખી તો થઈ ગયું અર્ધવર્તુળ, સમજાય છે। પછી બીજું કીધું, કોણ માપક ઉપર ડાબી બાજુથી જમણી બાજુ, તમારી પાસે કોણ માપક હોય તો સાથે લઈને બેસજો, બરાબર। અને તમારા પાઠ્યપુસ્તકમાં પણ કોણ માપકનું ચિત્ર આપેલું છે, બરાબર, તો એમાં પણ જોશો તો ચાલશે। હવે કોણ માપક ઉપર ડાબી બાજુથી જમણી બાજુ 0° થી 180° સુધીના અંક દર્શાવેલ છે, જો ડાબી બાજુથી જમણી બાજુ, જો અહીંયા 0 છે, 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80 આ જ રીતના ક્યાં સુધી છે, 180 સુધી, બરાબર। હવે શું કીધું, અને તેવી જ રીતે જમણી બાજુથી ડાબી બાજુ તરફ 0° થી 180° સુધીના અંક દર્શાવેલ છે, એવી જ રીતે જુઓ જમણી બાજુથી, અહીંયા જ છે 0, જમણી બાજુથી આ 0થી જુઓ એ જ રીતના 180° સુધી છે, ડાબી બાજુ તરફ, જમણી બાજુથી ડાબી બાજુ અને ડાબી બાજુથી જમણી બાજુ, બે તરફ 0થી 180° સુધીના અંક કોણ માપક ઉપર દર્શાવેલા હોય છે, બરાબર। અને વચમાં જે 90 આપેલા છે એ બેમાં આવે છે, બરાબર। હવે જો તમારું કોણ માપક છે, અહીંયા વચ્ચે એક ટપકો એટલે કે બે રેખા ભેગી થતી હશે, જે આડી રેખા અને જે ઊભી રેખા કોણ માપકના 90°વાળી, આ કોણ માપકનું અહીંયા મધ્ય બિંદુ હોય છે, કોણ માપકનું શું હોય છે, અહીંયા મધ્ય બિંદુ, બરાબર। તમારે આપણે માપ માપવું હોય તો એ બિંદુ છે એ હમણાં હું તમને શીખડાવું, એ બિંદુ ક્યાં રાખવું, તો જોઈએ આપણે હવે સૌ પ્રથમ હું એક રેખા દોરીશ,
આને નામ આપું એ, આને નામ ઓ, અને આને નામ આપું બી, એ ઓ બી. હવે તમારું કોણ માપક તમારી હાથમાં લેવાનું. હવે રાખવાનું કઈ રીતના, ગોઠવવાનું કઈ રીતના કોણ માપક, જે આ રેખા આપેલી છે બરાબર. હવે આ બિંદુ છે એની ઉપર તમારું આ કોણ માપકનું જે વચ્ચે વચ્ચે બિંદુ આવે એ ગોઠવવાનું, અને આ સીધી રેખા છે એ આ રેખા ઉપર આવવી જોઈએ બરાબર. આ બિંદુ ક્યાં રાખવાનું? આ ઓ ઉપર. જોજો હું રાખું છું આ બિંદુ ઓ ઉપર. બિંદુ મેં ક્યાં રાખ્યું? ઓ ઉપર. અને જે આ સીધી રેખા છે, આ સીધી રેખા તમારે આવવી જોઈએ બરાબર. લીટી ઉપર લીટી આવવી જોઈએ એકદમ સીધી. હવે તમારું આ જે રેખા ગઈ, આ રેખા એ ક્યાંથી પસાર થાય છે જોવો જોઈએ. હવે આ બધું તમારે ઝીરોથી જોવાનું થશે. આ છે, હવે જમણી બાજુથી અહીંયા જોવાનું. જો ઝીરોથી, ઝીરો, દસ, વીસ, ત્રીસ, ચાલીસ ને પચાસ, જોવો જોઈએ અહીંયા પચાસથી અહીંયા રેખા પસાર થાય છે બરાબર. ઓગણપચાસ જેવું મને લાગે છે અહીંયા બરાબર. તો આ ખૂણા કેટલાનો થયો? ઓગણપચાસનો, ઓગણપચાસ અંશ બરાબર. આ જ રીતના હું તમને બીજો ખૂણો એક સમજાવું છું. આ જ રીતના માપવાનું. એ બી સી, આમાં મેં નામ આપ્યા એ બી સી. ચાલો હવે કોણ માપક તમારી હાથમાં લ્યો. જે બી બિંદુ છે એ તમારું અહીંયા મધ્ય બિંદુ થાય, અને આ રેખા છે એ આ સીધી રેખા છે લીટી, એના ઉપર તમારે આવવી જોઈએ તમારા કોણ માપક ઉપર. જો આવી ગઈ છે. તો હવે આ જે રેખા જાય છે આ બાજુથી, તો આ જમણી બાજુ ઝીરો જોવાનું. જે બાજુ તમારી લીટી હોય, લીટી ઉપર કોણ માપક આવતું હોય એ બાજુથી તમારે જોવાનું ઝીરોથી બરાબર. કે બાજુ જોવાનું? એ બાજુથી. એટલે ઝીરોથી જોવો ક્યાં સુધી આવે છે? એકસો ત્રીસ, પણ એકસો ત્રીસ પૂરા નથી, અહીંયા છે જો. હવે એકસો વીસ, એકસો વીસ પછી આ એકસો પચીસ, આ છવ્વીસ અને સત્યાવીસ આવે છે. તો આ ખૂણો કેટલાનો બન્યો? એકસો ને સત્યાવીસ અંશનો બરાબર. હવે તમને એમ કે નેવ અંશનો ખૂણો બનાવો. નેવ અંશનો ખૂણો બનાવવાનો કીધો, માપ નથી માપવાનું પણ બનાવવાનો કીધો. તો શું કરશો? તો પહેલાં એક સીધી રેખા મેં દોર નાખી બરાબર, એનું નામ આપી દીધા અહીંયા બી અને સી. હવે તમારી પાસે કોણ માપક તો છે, કોણ માપક રાખી દો સીધી લીટી ઉપર. મધ્યબિંદુ અહીંયા રાખો, મધ્યબિંદુ આ બિંદુ ઉપર, પછી આ સીધી રેખા અહીંયા કોણ માપક ઉપરથી રાખવાની બરાબર. કોણ માપકને આ રેખા બે લીટી તમારે એકબીજા ઉપર આવી જવી જોઈએ. હવે જોવો જોઈએ અહીંયા નેવ અંશ છે, તો પેલી અહીંયા ટપકું કરી નાખો, અહીંયા ટપકું કરી નાખો બરાબર. કરી નાખ્યું મેં ટપકું. હવે કોણ માપક લઈ લ્યો અને એ ટપકાને આ બી સાથે જોડી દો. જોવો જોઈએ નેવ અંશનો ખૂણો બની ગયો. અહીંયા નામ આપી દઈએ, આ ખૂણો કેટલાનો બની ગયો? નેવ અંશનો. તો વિદ્યાર્થી મિત્રો આવું જ આપણે સ્વાધ્યાય 5.4 માં છે આપણે જોશું.